नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनु स्वागत छे। राजकोटमां मंगळवारनी सवार बिल्डरो माटे अमंगळ बनी हती, कारण के आवक विभागनी टीमे राजकोटमां मोटा कहेवाता ग्रुप पर दरोडा पाड्या छे। आ साथे ज सर्च कामगीरी पण शरू करी दीधी छे। मंगळवारे वहेली सवारथी ज आवकवेराની ટીમ જુદા જુદા વિસ્તારોમાં ત્રાટકતા બિલ્ડરોની બેડ મોર્નિંગ થઈ હતી। રિપોર્ટ મુજબ રાજકોટ શહેરના જાણીતા આરકે અને ગંગદેવ ગ્રુપ સહિત અનેક સ્થળોએ આવકવેરા વિભાગનું ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં અત્યાર સુધીમાં એકાદ અબજ જેટલા બિનહિસાબી વ્યવહારો મળી આવ્યા છે। આ મામલે કંપનીના ભાગીદારો, કર્મચારીઓ તેમજ પ્રોપર્ટી ખરીદનારાઓની પણ પૂછપરછ શરૂ કરવામાં આવી છે, તેવું મીડિયા અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। અને હજુ પણ આ તપાસ લાંબી ચાલે તેમ હોવાથી આંકડો વધવાની પૂરતી સંભાવના છે। આ દરમિયાન બિલ્ડર સર્વાનંદ સોનવાણીની તબિયત લથડતા તેમજ તેઓને શ્વાસ લેવામાં પણ તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે, અને કોરોના બાદ આઈટી વિભાગ દ્વારા મેગા સર્ચ હાથ ધરાતા કરચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। આ અંગે વધુ જાણકારી આપી, પરંતુ તે પહેલા જો તમે અમારા વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા તો અમારી ચેનલથી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, વધુ વિડીયોના નોટિફિકેશન માટે બેલ બટન દબાવો, અને જો તમે અમારા વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા તો લાઇક, ફોલો અને શેર કરો। મીડિયા રિપોર્ટ મુજબ મળતી માહિતી પ્રમાણે આરકે ગ્રુપના સર્વાનંદ સોનવાણી, જગદીશ સોનવાણી, બ્રિજલાલ સોનવાણી, ભરત સોનવાણી અને તેમજ તેમના પરિવારજનો તેમજ ઓફિસ કર્મચારીઓ અને ભાગીદારો પણ ઝપેટે ચડી ગયા છે। સોનવાણી ગ્રુપ સાથે અગાઉ પણ અનેક પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલા જાગનાથ માર્બલવાળા, કિરીટ ગંગદેવ, કિંજલ ફળદુ અને તેમના પાર્ટનર ચંદ્રેશ પનારા, ગૌરાંગ પટેલ, સિદ્ધાર્થ ગંગદેવ તેમજ આરકે ગ્રુપ સાથે કનેક્શન ધરાવતા કોન્ટ્રાક્ટરો રમેશ પાંચાણી અને આશીષ ટાંક તેમજ ઇલેક્ટ્રોનિક શોરૂમ ધરાવતા સિમરન એટલે કે સેન્ડીના હરિસિંહ, સુચરિયાના બંગલા તથા ફટાકડાનો વ્યવસાય ધરાવતા શ્રીરામ ફાયર વર્કર્સ વાળા વિક્રમ લાલવાણી સહિત 40 કરતા વધુ સ્થળ પર નોનસ્ટોપ તપાસ ચાલી રહી છે, જેમાં સોનવાણી બંધુઓને ત્યાંથી મોટી માત્રામાં ગોલ્ડ, કરોડો રૂપિયાની કેશ અને 100 કરોડથી પણ વધુ બિનહિસાબી દસ્તાવેજોનું સાહિત્ય આવકવેરાના અધિકારીઓને મળી આવ્યું છે, તે અહેવાલો મુજબ જાણવા મળી રહ્યું છે। અહેવાલો મુજબ કલાકોથી ચાલી રહેલી આ તપાસની ગંભીરતાને લઈને તપાસ નિવેદન અને ક્રોસ વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે। સામાન્ય રીતે કોઈ પણ સર્ચ ઓપરેશન 3 દિવસની અંદર પૂર્ણ થઈ જતું હોય છે, પરંતુ અહીંયા દરોડાની કાર્યવાહી એકાદ સપ્તાહ ચાલે તેવો નિર્દેશ આવકવેરા વિભાગમાંથી મળી રહ્યા છે, જેમાં બધી જ જગ્યાએથી આવકવેરા વિભાગની ટીમને દસ્તાવેજોના ઢગલા મળી રહ્યા છે, જેમાં એક પછી એક નામ ખુલતા દસ્તાવેજોની ચકાસણી અને ખારાઈની કામગીરી શરૂ થઈ ગઈ છે। એક જગ્યાએથી તો ભારી માત્રામાં સોનાના દાગીનાઓ મળી આવ્યા છે, તો બીજી જગ્યાઓ પરથી બિલ્ડર પાસેની પ્રોપર્ટી ખરીદનાર અંડર વેલ્યુએશનના દસ્તાવેજો પણ હાથ લાગ્યા છે। આઈટી વિભાગની આ સમગ્ર તપાસ દરમિયાન બિલ્ડર સર્વાનંદ સોનવાણીની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તેવું જાણવા મળી રહ્યું છે, જે બાદ તેઓને શ્વાસ લેવામાં તકલીફ થતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે। રાજકોટ સહિત દેશભરમાં છેલ્લા 1.5 થી 2 વર્ષથી કોરોનાની પરિસ્થિતિને લીધે કરદાતાઓ માટે આવકવેરા વિભાગે નરમ વલણ અપનાવ્યું હતું, પરંતુ કરચોરો છટકબાજી ન કરે તે માટે આવકવેરા વિભાગ સક્રિય થઈ ગયું છે। હજુ અર્થતંત્ર ટ્રેક પર આવી જ રહ્યું છે, તે પહેલાં જ ઇન્કમટેક્સ વિભાગે બિલ્ડર્સના ગ્રુપ પર ધોંસ ઉતારતા ખળભળાટ મચી જવા પામ્યો છે। 2 વર્ષ પછી સૌથી મોટા એક્શનના લીધે બિલ્ડર્સ, ઇન્વેસ્ટરો, કોન્ટ્રાક્ટરો, આર્કિટેક્ચર્સ, ઇન્જિનિયર્સ, ઉદ્યોગકારો, વેપારીઓ અને પ્રોફેશનલ્સમાં સોંપો પડી ગયો છે। બીજની ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।